અહીંયા દાખલો એ પ્રમાણે છે. જ્યારે મેં કોઈ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. આ સમીકરણનો ઉકેલ મારે મેળવવાનો છે. ઓકે, તો પહેલા આપણે સમીકરણ બનાવવાનું છે. હવે અહીં ધ્યાન આપજો, રકમ શું કે છે. જ્યારે મેં સંખ્યાના, એટલે આપણે સંખ્યા જાણતા નથી, ઓકે, તો એ સંખ્યા માટે આપણે એક્સ તારી દેવાના. જ્યારે મેં સંખ્યાના બે ગણા, ગણા એટલે ગુણાકાર, બે વડે ગુણાકાર, તો એ જે ધારેલી સંખ્યા હતી, ધારો કે તે સંખ્યા એક્સ હોય, તો એક્સના બે ગણા એટલે એક્સને આપણે બે વડે ગુણવા પડશે. ઓકે, તો એક્સના બે ગણા એટલે બે એક્સ. તો આવી રીતે આ સમીકરણ, અને એમાંથી 11 બાદ કરવાના. તો બીજા સ્ટેપમાં 11 બાદ કરીશું અને પરિણામ 15 હતું. એનો મતલબ કે ડાબી બાજુ જે સમીકરણ છે એની જમણી બાજુ જવાબ મળે છે 15. તો આપણે સમીકરણને બનાવવું પડશે. ઓકે, તો બરાબર અહીંયા ધ્યાન આપશો. તો પ્રથમ આપણે લખશું, જ્યારે મેં સંખ્યાના બે ગણા. હવે આપણે સૌ પ્રથમ સંખ્યાને ધારવી પડશે. તો અહીંયા હું લખીશ મિત્રો, ધારો કે તે સંખ્યા એક્સ છે. ઓકે, હવે આ જે સંખ્યા છે એ સંખ્યાના બે ગણા, ગણા એટલે ગુણાકાર. તો આ સંખ્યાના બે ગણા, તો બે ગણા એટલે શું મિત્રો થશે, તો બે એક્સ થશે. ઓકે, ધારો કે સંખ્યા જે ધારી હતી એક્સ, એના બે ગણા એટલે બે એક્સ. ચલો આ સમીકરણ તમને મળ્યું બે એક્સ. હવે આમાંથી, એટલે બે એક્સ માંથી 11 બાદ કરવાના. તો અહીં ધ્યાન આપજો, તો પરિણામમાં કેટલા બાદ કરવાના છે મિત્રો, 11. તો અહીંયા 11 બાદ કરતા, એટલે બે એક્સ જે પરિણામ મળ્યું એમાંથી 11 બાદ કરતા 2x-11 મળશે. ઓકે, આ પરિણામ 15 બરાબર હોય છે, અથવા આ પરિણામ 15 હતું. તો આથી મળતું પરિણામ 15 છે. તો સમીકરણની આ મિત્રો ડાબી બાજુ બની, અને આ કઈ બાજુ, જમણી બાજુ બનશે. તો આપણે લખી દઈશું અહીંયા સમીકરણમાં ડાબી અને જમણી બાજુ. તો ડાબી બાજુ 2x-11 બરાબર જમણી બાજુ મળે છે 15. તો આ સમીકરણ બન્યું મિત્રો. શું બન્યું? સમીકરણ. હવે આપણે અહીં જોઈશું, તો આપણે સમીકરણને ઉકેલવું છે. શું કરવું છે? ઉકેલવું છે. તો સમીકરણને ઉકેલવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો પ્રથમ શું કરીશું આપણે મિત્રો, તો અહીં તમે જોજો મિત્રો, 2x-11, તો એક્સની સાપેક્ષે અહીંયા -11 છે મિત્રો. ઓકે, આપણે ડાબી બાજુ એક્સ લાવીશું, એક્સની કિંમત, એટલે સમીકરણ ઉકેલાઈ જશે. તો આ જે કિંમત -11 અને આ 2, એને આપણે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવા પડશે. તો પ્રથમ આપણે -11ને લઈ જઈએ. તો આ જે -11 ડાબી બાજુથી જ્યારે જમણી બાજુ જશે, ત્યારે માઇનસ ચિહ્નની જગ્યાએ કેવું ચિહ્ન થઈ જશે? પ્લસ. તો આ સંખ્યા જ્યારે પોતાનું સ્થાન બદલે છે ત્યારે ચિહ્ન બદલાઈ જાય છે. તો -11 છે, જમણી બાજુ જશે એટલે +11 થઈ જશે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો બીજું સ્ટેપ મિત્રો આપણું કેવું આવશે, તો બીજું સ્ટેપ અહીંયા આ રીતનું આવશે, 2x-15. ઓકે, અને આ જે -11 છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે +11 થઈ જશે. ઓકે, હવે અહીં આ તમે જોઈ શકો છો કે આ સમીકરણ જે છે એને આપણે નીચે લખી દઈશું કે શું જવાબ મળ્યો છે. તો 2x-15 અહીંયા 15-11 એટલે 26 થશે. કેટલા મળશે? 26. ઓકે, હવે શું કરશું મિત્રો, તો હવે જોજો મિત્રો અહીંયા કે અહીંયા 2x-ના ગુણાકારમાં છે. આનો મતલબ એવો થાય 2x-x. ઓકે, તો એક્સની સાપેક્ષે મિત્રો આ ગુણાકારમાં છે. તો આને મારે દૂર કરવા હોય મિત્રો, તો અહીં લખ્યું છે, જો ગુણાકાર હોય તો શું કરવાના? ભાગાકાર. ઓકે, તો અહીંયા આ રકમને હું અહીંયા ભાગાકારમાં લઈ જઈ શકું. ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે રકમ ભાગાકારમાં જતી રહે. તો સિમ્પલ થઈ જાય કે 2x-26 હોય, ઓકે, તો x-26/2 થઈ જાય. એક શરત આ રહી, અથવા એક આ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, બીજી રીત કઈ છે મિત્રો, તો અહીંયા 2 ગુણાકારમાં છે એટલે આપણે સમીકરણની બંને બાજુ 2 વડે ભાગી શકીએ. શું કરી શકીએ? 2 વડે, પણ સમીકરણની બંને બાજુ ભાગવા પડે. બરાબર, તો સમીકરણની ડાબી અને જમણી બંને બાજુ, તો બંને બાજુ આપણે 2 વડે ભાગીએ. અહીંયા આપણે 11 ને જમણી બાજુ લઈ ગયા હતા. ઓકે,
तो અહીંયા તમે ધ્યાન આપજો, સમીકરણની બંને બાજુ બે વડે હું ભાગું છું મિત્રો, તો અહીંયા દર્શાવી દઈશું. તો આ જે સમીકરણ છે 2x, એને બે વડે ભાગ્યા બરાબર 26, તે પણ હું બે વડે ભાગીશ. ઓકે, ચલો હવે અહીં તમે જોઈ શકશો કે આ બે એકા બે એટલે બે જતું રહેશે અહીંયા, એ જ પ્રમાણે અહીંયા બે ભાગશું તો મિત્રો આવશે 13, 13 દુ 26. ઓકે, તો અહીંયા જવાબ મળે છે 1 ગુણ્યા x અને અહીંયા મળે છે 13. તો અહીંયા આપણે લખી દઈશું મિત્રો કે x ની કિંમત કેટલી આવશે, તો 1 ગુણ્યા x એટલે આપણે x લખીશું અને 26 ભાગ્યા 2 એટલે 13 જવાબ આવે એટલે 13 લખી દઈશું. તો x ની કિંમત 13 મળે છે. તો આપણે જે સંખ્યા મિત્રો માગી છે બરાબર અહીં લખી દઈશું, તે સંખ્યા આપણને મળે છે 13. તો સમીકરણનો ઉકેલ છે મિત્રો 13. ઓકે, તો અહીંયા બરાબર સમજી લેજો, જ્યારે મેં સંખ્યા એટલે મેં સંખ્યા પહેલા ધારી દીધી, સમીકરણની આ સંખ્યા મેં શું કરી મિત્રો, તારી દીધી બરાબર, સમજજો સંખ્યાને મેં અહીંયા તારી દીધી x. ઓકે, એમાંથી x સંખ્યાના બે ગણા એટલે એને બે વડે ગુણી દીધા, બે ગણા એટલે ગુણાકાર, એટલે x ને બે વડે આપણે ગુણી દીધા. ઓકે, ત્યારબાદ શું કરી મેં, ગણામાંથી 11 બાદ કર્યા, એટલે આ જે સમીકરણ એમાંથી 11 મેં બાદ કર્યા એટલે 2x ઓછા 11 થયા. પરિણામ 15 હતું એટલે એના બરાબર 15 છે, એટલે આ પરિણામ બરાબર 15 મળ્યું મને. ઓકે, ત્યારબાદ શું કર્યું, તો આપણે x ની જરૂર છે ડાબી બાજુ, એટલે જમણી બાજુ આ માઇનસ 11 ની જમણી બાજુ લઈ જવું, તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ઓકે, તો માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું, એટલે અહીંયા 11 માઇનસ હતા તો જમણી બાજુ આવતા પ્લસ 11 થઈ ગયા, અહીંયા લખી દીધું 11 વડે બંને બાજુ જમણી બાજુ લેતા, 2x બરાબર 15 વત્તા 11 એટલે 26 થયા. તો ડાબી બાજુ 2x ને જમણી બાજુ 26 થયા. હજી મારે ડાબી બાજુ 2 ની જરૂર નથી, તો એના માટેની બે રીત, કાં તો 2 ની 26 માં ભાગાકારમાં, અહીં ગુણાકાર તો ભાગાકાર, તો 2 ની ભાગાકારમાં મૂકી દો, અથવા બંને સમીકરણોને ડાબી અને જમણી બાજુ 2 વડે ભાગી દો. તો મેં શું કર્યું, તો 2x ભાગ્યા 2 કર્યા અને 26 ભાગ્યા 2 કર્યા, સમીકરણની બંને બાજુ 2 વડે ભાગી દીધા. તો અહીંયા 2 ઉડી જશે એટલે 1x રહેશે બરાબર, અહીં 26 ભાગ્યા 2 એટલે 13 રહેશે, તો x ની કિંમત મને 13 મળી. તો સમીકરણનો ઉકેલ મળી ગયો x બરાબર 13. તો અહીંયા લખ્યું છે, ધારો કે તે સંખ્યા જે તારી હતી એ સંખ્યા કઈ છે, 13 છે. તો આપણો જવાબ અહીંયા મિત્રો પૂરો થાય છે. ઓકે, તો દાખલામાં તમને ખબર પડી હશે. આભાર, ફરી મળીશું.